हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में आप लोगों ने बात करी थी धोरण 11 चैप्टर नंबर 2 एकम और मापन के अंदर राशि પછી તેના એકમો તેનું મૂલ્ય પછી એકમ કેવા હોવા જોઈએ આ બધી વસ્તુનું બેઝિક અને એની થોડીક સ્ટોરી અને હિસ્ટ્રી કે ભાઈ ક્યાંથી એકમનો વિચાર આવ્યો ક્યાંથી રાશિનો વિચાર આવ્યો બરાબર છે। હવે આજે આપણે આ લેક્ચરમાં વાત કરશું એકમ પદ્ધતિની કે સૌથી પહેલા એકમ પદ્ધતિ ક્યાંથી સ્ટાર્ટ થઈ બરાબર છે। આમ તો મેં તમને વાત કરી હતી કે ભાઈ રાજા મહારાજાના વખતથી આપણે લોકો એકમો તો વાપરતા જ, પણ જે સ્ટાન્ડર્ડ એકમ પદ્ધતિ છે આપણે જેનું નામ આપ્યું હતું પ્રમાણિત અથવા તો પ્રમાણભૂત, તે પ્રમાણિત એકમો ક્યાંથી સ્ટાર્ટ થયા અને જેનો અત્યારે આપણે યુઝ કરીએ છીએ એ બધું શું છે તેની આપણે વાત કરીએ। તો આપણું આજનું હેડિંગ હશે એકમ પદ્ધતિઓ। રેડી? તો સૌથી પહેલી એકમ પદ્ધતિ યાદ રાખજો, સૌથી પહેલી એકમ પદ્ધતિ આવી બ્રિટિશ પદ્ધતિ। એટલે કે અંગ્રેજોએ બનાવેલી પદ્ધતિ આ બ્રિટિશ પદ્ધતિ હતી, રાઈટ? એનું નામ હતું એફપીએસ પદ્ધતિ, બરાબર? એફપીએસ પદ્ધતિ। આ પદ્ધતિનું ફૂલ ફોર્મ શું છે ધ્યાન આપજો, ફૂટ પાઉન્ડ અને સેકન્ડ। રેડી? આ લખી આપું છું, ફૂટ પાઉન્ડ અને સેકન્ડ। તો સૌથી પહેલી પદ્ધતિ આપણે વાત થઈ પ્રમાણે બ્રિટિશ પદ્ધતિ હતી એફપીએસ, ફૂટ પાઉન્ડ અને સેકન્ડ। આ સુધી તમને સમજાવું છું, જોજો। એટલે કે એની અંદર ધ્યાન આપજો ભાઈ, અંતરને માપવા માટે, અંતરને માપવા માટે એ લોકોએ ફૂટનો યુઝ કર્યો, બરાબર છે? અને પાઉન્ડ જે ધ્યાન રાખજો, અહીંયા પૈસા માટેની વાત નથી, પાઉન્ડ એટલે કે એ લોકોએ દળને માપવા માટે પાઉન્ડ નામના એકમનો અથવા તો રાશિનો ઉપયોગ કર્યો, બરાબર? અને સેકન્ડ જે કોનો એકમ છે ભાઈ, સમયનો, એટલે કે એ લોકોએ સમય માપવા માટે સેકન્ડ નામના એકમનો યુઝ કર્યો, એટલા માટે એને કહેવાય એફપીએસ પદ્ધતિ, બરાબર છે? પછી એ પદ્ધતિ હતી એ અમુક ટાઈમ પૂરતી ચાલી, બરાબર છે? પછી નવી પદ્ધતિ આવી જેને આપણે કહેશું સીજીએસ પદ્ધતિ। રેડી? જેનું ફૂલ ફોર્મ થશે ભાઈ સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ, બરાબર છે? આમાં સેમ છે, ચેક કરો, પહેલો એકમ છે તમે નિરીક્ષીને જોશો અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે પહેલો એકમ છે અંતરનો છે, બીજો એકમ છે દળનો છે, અને બીજો એકમ છે જોવો સેકન્ડનો છે, એટલે કે સમયનો છે, બરાબર છે? તો બીજી પદ્ધતિ એની સીજીએસ પદ્ધતિ। હવે સીજીએસ પદ્ધતિ જે બહુ સક્સેસફુલ ના ગઈ, શું કામ? એનું કારણ આપો કે ભાઈ એના જે એકમો હતા એ બહુ નાના હતા, રેડી? તો નાનામાં પણ લેવા હોય તો વાંધો ન આવે, પણ ધારો કે 200-500 કિલોની વાત હોય, અથવા તો હું તમને ઉદાહરણ આપું કે 50 કિલોગ્રામનો કોઈ વ્યક્તિનું વજન હોય તો આપણે એને ગ્રામમાં બોલીએ, ગ્રામમાં તો કેટલું થાય 50,000 ગ્રામ, ભાઈ 50,000 ગ્રામ એટલે સાચું જ છે ને, 50,000 ગ્રામ એટલે શું થયું 50 કિલોગ્રામ, બોલવામાં થોડું શું લાગશે વિચિત્ર લાગશે, બરાબર છે? સેમ આપણે કોઈ પણ ભારે વસ્તુનું વજન કરી ગ્રામમાં વજન કરી તો શું થશે, એનું મૂલ્ય બહુ જ મોટું દેખાશે, બરાબર? તો ગણતરીમાં તમને અઘરું પડશે। બીજું ઉદાહરણ આપું કે ભાઈ અહીંયાથી ધારો કે આપણે મુંબઈનું આપણે અંતર માપવું હોય કિલોમીટરમાં, બરાબર છે? તો વાંધો ન આવે, હવે ઈ જ અંતર તમે લોકો સેન્ટીમીટરમાં માપશો તો એનું મૂલ્ય શું થશે, ખૂબ જ મોટું દેખાશે, એ થોડું તમને વિચિત્ર લાગશે, બરાબર છે? તો આ એકમો બધા કેવા હતા, ખૂબ જ નાના હતા, રેડી? એટલા માટે આ પદ્ધતિ ચાલી નહીં। એના પછી પદ્ધતિ આવી એમકેએસ પદ્ધતિ, બરાબર? તો એનું ફૂલ ફોર્મ થશે મીટર કિલોગ્રામ અને સેકન્ડ, રેડી? એટલે કે અંતરનો એકમ હતો મીટર, દળનો એકમ હતો કિલોગ્રામ, અને સમયનો એકમ હતો સેકન્ડ। આ પદ્ધતિ સૌથી સક્સેસફુલ રહી, કારણ કે તમે લોકો અત્યારે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરો જ છો, બરાબર છે? આગળ વધી આ પદ્ધતિને પછી અપડેટ કરવામાં આવી એમકેએસએ, એટલે કે મીટર કિલોગ્રામ રેડી સેકન્ડ અને એમ્પિયર, ઓકે? એટલે કરવામાં આવી કે વિદ્યુત પ્રવાહની શોધ થઈ તો વિદ્યુત પ્રવાહનો એકમ તમને ખ્યાલ છે એમ્પિયર છે, બરાબર? અને એનું બીજું કારણ પણ છે કે આપણે આ શુકામ અંતર દળ અને સમયના સ્વરૂપમાં જ પદ્ધતિ બનાવી, એની વાત હું તમને 5-10 મિનિટ પછી કરું છું, રેડી? આ વસ્તુ યાદ રાખજો। તો તમે જોઈ શકો છો ભાઈ કે જેટલી પણ પદ્ધતિ બનાવી એ બધાની અંદર એક વસ્તુ કોમન છે કે અંતર દળ અને સમયના જ એકમોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી, શું કામ? એનો વાત આપણે આગળ કરવાના છીએ, બરાબર છે? તો હવે આ પદ્ધતિમાં પણ તમે જોઈ શકો છો ભાઈ એમકેએસ અથવા તો એમકેએસ પદ્ધતિ એકદમ મસ્ત છે, આપણે અત્યારે પણ વાપરી દઈએ, એમાં કાંઈ જ વાંધો નહોતો,
આ પદ્ધતિ પણ ન ચાલે. એનું કારણ શું છે ભાઈ? તો કે બધા દેશે શું કરી, જીત કરી ભાઈ. તમે રમનારી પોતપોતાની શું કરશો, એકમ પદ્ધતિનો ઉપયોગ કરશો. ધારો કે બ્રિટિશ લોકો હતા તો તમને ખબર છે હાલની તારીખમાં બી લોકો પાઉન્ડનો અને એ બધી વસ્તુનો યુઝ કરે છે, એટલે આપણે લોકો મીટર કિલોગ્રામ વાપરે છે. તો ત્યારે થયું શું ભાઈ કે એની એક કમિટી એટલે કે એની એક બેઠક યોજાઈ પેરિસ ખાતે, અને બધાએ એક સાથે નિર્ણય લીધો ભાઈ કે હવે પછી આપણે લોકો એસઆઈ પદ્ધતિનો ઉપયોગ કરશું. એસઆઈ પદ્ધતિ મતલબ શું થશે? સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરાબર. સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિનો ઉપયોગ કરશો, બરાબર. અને એમાં નિર્ણય લેવામાં આવ્યો કે એસઆઈ સિસ્ટમ ની અંદર આપણે લોકો ટોટલ 7 રાશિનો સમાવેશ કરશું. કેટલી? 7 રાશિ, બરાબર. અને એના જે એકમ છે એ એકમ આખી દુનિયામાં એને પાલન કરવા પડશે, બરાબર. જેના વિશે હમણાં આપણે શું કરી, આગળ ડિટેલમાં વાત કરી છીએ. ચલો હવે આપણે આગળ વધી તો રાશિ અને એકમ રાઈટ એની અંદર કેટલા બધા પ્રકાર પડે છે એનું એક આપણે સ્માર્ટ ચાર્ટ ડ્રો કરી છે, બરાબર છે. તો તમને યાદ રાખવામાં ઈઝી પડશે. ક્યારેક પણ તમે આ સ્માર્ટ ચાર્ટ જોશો તો 2 મિનિટની અંદર કેટલું બધું તમને એક સાથે યાદ આવી જશે, સમજાઈ જશે, અને તમારે બહુ પાકું કરવામાં ટાઈમ નહીં ભગાડવો પડે. તો આ સ્માર્ટ ચાર્ટ જેની અંદર સ્ટાર્ટ કરી તો ધ્યાન રાખજો, રાશિ છે અથવા તો એના એકમો રાઈટ, ગમે તમે જે વ્યાખ્યા પૂછે તેમાં લખવાનું સેમ છે, પાછળ તમારે ખાલી નામ ચેન્જ કરી નાખવાનું. રેડી? કઈ રીતે તમને સમજાવું છું તો રાશિ અથવા તો એકમો એ જોડે 3 પ્રકારની હતી. કઈ કઈ? મૂળભૂત રાશિ, પછી આવી સાધિત રાશિ, અને છેલ્લે પૂરક રાશિ. એટલે કે મૂળભૂત રાશિ અને એના એકમો, સાધિત રાશિ અને એના એકમો, અને પછી આવ્યું પૂરક રાશિ અને એના એકમો. તો આપણે એને મસ્ત રીતે ડ્રો કરીએ. રેડી? તો સૌથી પહેલા આપણે વાત થઈ આવશે મૂળભૂત રાશિ અથવા તો મૂળભૂત એકમો. રેડી? તમારું નામ એવું કામ છે ભાઈ, મૂળભૂત રાશિ કોને કહેવાય? તો કે જે રાશિને વ્યાખ્યા કરવા માટે બીજી કોઈ અન્ય રાશિની જરૂર પડે નહીં, બરાબર છે. લખી આપું છું, જે જે રાશિને વ્યાખ્યાયિત કરવા માટે અન્ય કોઈ પણ રાશિની જરૂર ના પડે તેને આપણે શું કહેશું ભાઈ? મૂળભૂત રાશિ. અથવા તો હું તમને એની બીજી વ્યાખ્યા આપું, ઓછામાં ઓછી, આપું છું એનું તમને હું જણાવીશ ભાઈ, ઓછામાં ઓછી સંખ્યાની રાશિઓની મદદથી બાકીની બધી રાશિઓ મેળવી શકાય. તો આ ઓછામાં ઓછી રાશિઓને મૂળભૂત રાશિ કહી છે ભાઈ. તમે આખું પરફેક્ટ ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો ભાઈ. ઓછામાં ઓછી સંખ્યાની રાશિ એટલે શું? અથવા તો આ વ્યાખ્યા બે તમને એક સાથે સમજાઈ જશે. આપણે ઉદાહરણ લઈએ, જો તમે કોઈ વિચાર્યું દળ, ઘનતા, વેગ, પ્રવેગ, વજન, કદ, ક્ષેત્રફળ, દબાણ, ઘનતા, વેગમાન, રાઈટ, આ જેટલા પણ બોલો, તમે કોઈ 10મા ધોરણમાં બધું ભણી ગયા તો તમે ક્યારે વિચાર્યું કે આ બધી રાશિના તમે એકમ બનાવશો ને તો એની અંદર મૂળભૂતની અંદર ટોટલ 7 એકમો જ આવશે, અને એના કરતાં પણ તમે મૂળભૂત વિચાર જાઓ તો 3 જ એકમ આવશે. કયા? તો કે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. રેડી? હવે મેં તમને કીધું હતું કે 5-10 મિનિટ પછી સમજાવીશ, એ હવે આવી ગયું. જો કે તમે જોયું એકમ પદ્ધતિની અંદર આપણે જેટલા પણ પદ્ધતિના એકમો ભણ્યા, બરાબર, બધામાં એકમો છે એ કોમન હતા. કોના? તો કે ભાઈ દળના, લંબાઈ એટલે કે અંતરના, અને સમયના. હવે તમને ખ્યાલ આવશે ભાઈ કે આ બધા એકમ છે ને મૂળભૂત હતા. મૂળભૂત મતલબ કે આ એકમો છે એને વ્યાખ્યાયિત કરવા માટે બીજા તમારે કોઈ પણ રાશિક એકમની જરૂર નથી, બરાબર છે. અને આ ઓછામાં ઓછી સંખ્યા લવન દઈ ગયું. તમે જો રાશિ તો 40-50 તમે ભણશો, એના કરતાં વધારે ભણશો, અને તમે 10મામાં પણ કેટલી બધી રાશિ ભણી આવ્યો છો, પણ એમાંથી ઓછામાં ઓછી રાશિ એટલે કે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ, બરાબર છે, એ જેના એકમ છે એની મદદથી તમે શું કરો છો ભાઈ? દુનિયાની બધી રાશિ વ્યાખ્યાયિત કરો છો. ઉદાહરણ આપું છું, ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે મીટર ગુણ્યા મીટર એનો એકમ. તો મીટર સેમ આવી ગયું, જોવો જઈએ આવી ગયું મૂળભૂતમાં, બરાબર છે. તો તમે દુનિયાનો કોઈ પણ એકમ લેશો, ધારો કે ઘનતા, દળના છેદમાં કદ, તો દળનો એકમ શું થાય? કિલોગ્રામ. અને કદ એટલે શું થાય? મીટરનો ઘન. તો મીટર આવી ગયું, કિલોગ્રામ આવી ગયું, બરાબર છે. વેગ, મીટરના છેદમાં સેકન્ડ.
પ્રવેગ મીટરના છેદમાં સેકન્ડનો સ્ક્વેર ખ્યાલ આવે છે ભાઈ? તો રાશિ તો તમે જોવા જાવ તો 40 થી 50 છે, પણ એમાંથી મેં તમને શું કીધું કે ટોટલ મૂળભૂત રાશિ કેટલી છે? 7 છે, બરાબર છે? મૂળભૂત રાશિ 7 છે, એમાંથી એનો ઉપયોગ કરી અને આપણે બાકીની બધી રાશિ શું કરી હતી? બનાવી છે, બરાબર? તો આ 7 રાશિ છે ભાઈ, એને વ્યાખ્યાત કરવા માટે તમારે બીજી કોઈ પણ રાશિની જરૂર પડતી નથી, બરાબર? અથવા તો એમ કહી શકાય ઓછામાં ઓછી સંખ્યાની. તો તમને પૂછવામાં આવે ભાઈ કે 40 થી 50 રાશિ છે એમાંથી મૂળભૂત રાશિ કેટલી, તો એનો જવાબ આવશે ટોટલ 7 રાશિ, રાઈટ? જે કેવી ઓછામાં ઓછી સંખ્યાની, અને એનો ઉપયોગ કરી અને આપણે શું કરી બાકીના એકમો અને રાશિઓને આપણે વ્યાખ્યાયિત કરી દીધી, રેડી? તો આ થયું એનું ઉદાહરણ, બરાબર? તો મેં તમને શું કીધું ભાઈ કે મૂળભૂત રાશિ છે એની જરૂર કેટલી આવશે? 7. તો આપણે એની લખી, બરાબર છે? આ કઈ 7 રાશિ છે, ધ્યાન આપજો. સૌથી પહેલા આવશે, હું તમને આને કઈ યાદ રાખાય ઉદાહરણ આપીશ, કારણ કે આ મોક્સ ટાઈમ થી પરીક્ષામાં પણ પૂછાશે 2 માર્ક્સમાં, આને કઈ યાદ રાખાય જોરદાર ઉદાહરણ આપીશ. તો સૌથી પહેલા આપણે વાત કરી રાશિ, તો કે દળ, બરાબર છે? દળનો એકમ શું થશે ભાઈ? કિલોગ્રામ, બરાબર છે? અને એનો સિમ્બોલ સાથે કેજી, ઓકે? પછી આપણે વાત કરી અંતરની. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અંતરની અંદર તમે લોકો અહીંયા હું તમને લખી જ આપું છું, લંબાઈ, પહોળાઈ, બરાબર છે? જાડાઈ, બરાબર છે? ઊંચાઈ, ઊંડાઈ, આ બધું સમાવેશ કરી શકશો, બરાબર ને? બાકી બધા અંતર જ કહેવાય. તો અંતરનો એકમ શું થશે ભાઈ? મીટર, એટલે એનો સિમ્બોલ થશે એમ, બરાબર છે? ત્રીજા નંબરે આવશે સમય, રેડી? જે તમને ખ્યાલ છે સેકન્ડ, બરાબર છે? એનો સિમ્બોલ થશે એસ. તો સમય પણ શું છે ભાઈ? મૂળભૂત રાશિમાં આવે, કેમ? તો કે આ બધી રાશિ એવી છે જેની બીજી રાશિની ગરજ કે જરૂર નથી. આપણે જેમ કહીએ ને ભાઈ, સમય કોઈનો સગો નથી, મતલબ કે સમય કોઈ ઉપાધાર ના રાખે. તો એટલું યાદ રાખવાનું, હજી એક વ્યાખ્યા કહી દઉં કે જે રાશિ બીજી કોઈ રાશિ ઉપર આધાર રાખે નહીં એને શું કહેવાય? મૂળભૂત રાશિ, બરાબર છે? આગળ વધી તો આવશે થર્મો ડાયનેમિક તાપમાન, બરાબર? જેનો એકમ થશે કેલ્વિન, બરાબર? અને સિમ્બોલ થશે કે. તો હવે તમને યાદ આવશે કે ભાઈ થર્મોડાયનેમિક તાપમાન છે, રાઈટ? તો તાપમાન તો આપણે સેલ્સિયસમાં, ફેરનહીટમાં, કેલ્વિનમાં, બધામાં માપી છે. તો હવે તમને આઈડિયા આવશે ભાઈ કે કેલ્વિન શું વાપરી શકાય, કે કેલ્વિન છે શું થઈ ગયું? એનો સ્ટાન્ડર્ડ એકમ, રાઈટ? તો સ્ટાન્ડર્ડ તરીકે તમારે લેવું હોય ત્યારે તમારે શું કરવાનું ભાઈ? કેલ્વિનનો યુઝ કરવાનો. બાકી રેગ્યુલર લાઈફમાં તો આપણે સેલ્સિયસ અને ફેરનહીટ વાપરી છીએ. તો મેં શું કીધું કે ઇન્ટરનેશનલી તમારે લોકોએ શું યુઝ કરવું પડે? કેલ્વિન, જેને આપણે કહેશું એસઆઈ પદ્ધતિ, બરાબર? તો આજે એકમો લખી દઈ છે ને, આજે એસઆઈના. આગળ આપણે વધીએ તો નેક્સ્ટ આવશે ભાઈ વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ છે એનો એકમ શું થશે? એમ્પિયર. અને એનો સિમ્બોલ શું થશે? એ, બરાબર? આ બધી શું છે? મૂળભૂત રાશિ. હવે આપણે આગળ વધી રેડી દ્રવ્યનો જથ્થો, જેનો એકમ શું થશે ભાઈ? મોલ, બરાબર છે? જેનો એકમ થશે મોલ. તો તમે જોઈ શકો છો દળ, પછી અંતર, સમય, થર્મોડાયનેમિક તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો, અને છેલ્લું આવશે જ્યોતિની તીવ્રતા, રાઈટ? જેનું એકમ આવશે કેન્ડેલા, અને જેનો સિમ્બોલ આવશે સીડી, રેડી? આને કઈ યાદ રખાય ભાઈ? એક યાદ આપણે ટેકનિક આપું, જ્યોતિની તીવ્રતા. જ્યોતિ એટલે શું થાય? લાઈટ. લાઈટ ક્યાંથી આવે ભાઈ? કેન્ડલમાંથી. તો આજે યાદ રાખવાનું, કેન્ડલનો મતલબ કેન્ડેલા, આ યાદ રાખી શકાય. એનો સિમ્બોલ શું થશે ભાઈ? સીડી. તો આ થઈ ગઈ 7 મૂળભૂત રાશિ, એના એકમ અને એના સિમ્બોલ, રેડી? તો યાદ રાખજો ભાઈ, આ જે 7-7 રાશિ છે અહીંયા જે તમને એકમો દેખાય છે ભાઈ, આ એકમો છે ના જે એસઆઈ પદ્ધતિના છે, જે આપણે હમણાં ભણ્યા હતા, બરાબર? અને આ બધી રાશિને શું કે ભાઈ? મૂળભૂત રાશિ. તમે ચેક કરી લ્યો, આ રાશિ બધી એવી છે કે જેની મદદથી તમે દુનિયાની કોઈ પણ રાશિને શું કરી શકો? વ્યાખ્યાયિત, વર્ણવી શકો અને એના એકમો બનાવી શકો, બરાબર છે? ગંભીર રાશિનો એકમ બનાવવો હોય તો તમારા 7 રાશિની જરૂર તો પડે, એટલા માટે એને શું કહેવાય? મૂળભૂત રાશિ કહેવાય, અથવા તેને કહેવાય પાયાની રાશિઓ, બરાબર છે? હવે તમને પ્રશ્ન થશે ભાઈ, હવે તમને પ્રશ્ન થશે કે આમાંથી ઘણા એકમો એવા છે, ઘણા એકમો કે જેનો ઉપયોગ આપણે લોકો રેગ્યુલર લાઈફમાં તો નથી કરતા, રેડી? તો આપણે એને એસઆઈ પદ્ધતિ ઇન્ટરનેશનલ કેમ કહીએ? તો હવે હું તમને એનું બેસ્ટ ઉદાહરણ આપું છું. તમે લોકો ટેક્સ્ટ બુકમાં ખાસ સ્ટીક કરી લેજો ભાઈ, કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, પછી ઉદ્યોગ ક્ષેત્રે, પછી તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય, બરાબર? તો આ બધી જગ્યાએ છે ને તમારે લોકો એસઆઈ સિસ્ટમ ખાસ યુઝ કરવી પડે. બાકી તમે તમારા ઘર માટે અથવા તો પોતપોતાની સાદી અવર જવર માટે તમે કોઈ પણ લોકલ એકમ યુઝ કરો તો પણ ચાલે, રાઈટ? તમારે અહીંયાથી કોઈ પણ માલ છે એ ફોરેનમાં મોકલવું હોય તો એ લોકોને સમજાય અને આપણને સમજાય એવા એકમો તમારે યુઝ કરવા પડે. હવે ખ્યાલ આવ્યો? એટલા માટે એને એસઆઈ એકમ કહેવાય. બાકી આપણે આપણી લાઈફમાં એસઆઈ એકમો ફરજિયાતપણે ઉપયોગ કરતા નથી, બરાબર છે? તો આ વાત થઈ એસઆઈ એકમ. હવે આને યાદ કઈ રીતે રખાય?
ખજાને યાદ કરી શકાય એ તમે સમજાવજો. અને કઈ રીતે દ્રષ્ટો તો આપણે સ્ટાર્ટ કરીએ આપણા શરીરથી, તો આપણા શરીરમાં આપણે શું માપશું ભાઈ, તો કે આપણું દળ બરાબર છે. બીજું આપણે શું માપશું, અંતર એટલે કે લંબાઈ. ત્રીજું પછી યાદ રાખવાનું ઘડિયાળ એટલે કે સમય. પછી આજુબાજુ આપણે જોવાનું કે આપણને ક્યારે શું લાગે છે ભાઈ, ગરમી, તો સૂર્યાદ આવશે. ચોથી રાશિ તાપમાન. પછી આપણે ટ્યુબલાઇટની સામે જોવાનું, તો તમને સૂર્યાદ આવે ભાઈ જ્યોતિની તીવ્રતા બરાબર. પછી આપણે આજુબાજુ સ્વિચ જોશું, સ્વિચ અથવા તો પ્લગ, તો તમને સૂર્યાદ આવશે ભાઈ વિદ્યુત પ્રવાહ બરાબર છે. તો આ રીતે તમે શું કરી શકશો, આ બધી રાશિ યાદ રાખી શકશો. અને આજુબાજુની જેટલી પણ વસ્તુ છે એ શેની બનેલી છે, દ્રવ્યની. એને આપણે શું કહેશું ભાઈ, દ્રવ્યનો જથ્થો. તો હજી છેલ્લી વાર રિપીટ કરું છું, કઈ યાદ રાખશો ભાઈ, આપણા શરીરથી ચાલુ કરવાનું, આપણા શરીરમાં શું આપશું, દળ, પછી લંબાઈ, પછી સમય, પછી ટ્યુબલાઇટ જોવો તો શું યાદ આવશે, જ્યોતિની તીવ્રતા બરાબર છે. પ્લગ અથવા સ્વિચ જોશો તો શું યાદ આવશે ભાઈ, વિદ્યુત પ્રવાહ. આજુબાજુની વસ્તુ જોશો તો શું યાદ આવશે ભાઈ, દ્રવ્યનો જથ્થો. તમને ગરમી કે ઠંડી લાગશે તો શું યાદ આવશે, તાપમાન. તો આ થઈ ગઈ સાત રાશિ બરાબર છે. આ રીતે યાદ રાખજો એના એકમ અને એના સિમ્બોલ. હવે આપણે વાત કરી તો કે નંબર બે, હવે આવશે સાધિત રાશિ બરાબર છે ભાઈ. નામ એવું કામ છે, સાધિત રાશિ કોને કહેવાય કે ભાઈ જે રાશિ શું થાય, જે રાશિ છે એ બીજી રાશિ ઉપર આધાર રાખે બરાબર છે. તો આ સાધિત રાશિ જેટલી પણ છે બરાબર, એ બધી શેમાંથી બનાવવામાં આવે છે ભાઈ, મૂળભૂત રાશિમાંથી. તો મૂળભૂત રાશિમાંથી બનાવવામાં આવતી બધી રાશિઓને આપણે શું કહેશું ભાઈ, સાધિત રાશિ. બીજી વ્યાખ્યા આમ પણ લખી શકાય, તમે લોકો લખી લેજો, અહીંયા હું લખતો આવી રાઈટ, કે ભાઈ જે રાશિ મૂળભૂત રાશિ પર આધાર રાખે અથવા તો જે રાશિને બનાવવા માટે મૂળભૂત રાશિની જરૂર પડે તેને આપણે શું કહેશું ભાઈ, સાધિત રાશિ. હવે આપણે એક ઉદાહરણ લઈએ કોઈ પણ બરાબર છે. જોવો જોઈએ વેગ, તો વેગ બરાબર શું થાય, અંતરના છેદમાં સમય, એટલે કે એનું એકમ શું થશે ભાઈ, મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે ચેક કરો કે જો મીટર અને સેકન્ડની શોધ ન થઈ હોત, એટલે કે જે મૂળભૂત રાશિ છે, તો આપણે લોકો સાધિત રાશિ એટલે કે વેગ બનાવી શકત નહીં. સમય અને અંતર મૂળભૂત રાશિનો એક ઉપયોગ કરી આપણે શું બનાવ્યું ભાઈ, વેગ. તો આ વેગ છે એને કોની જરૂર પડી, જોવો જોઈએ અંતર અને સમયની, એટલા માટે એને શું કહેવાય, સાધિત રાશિ. હવે હું તમને કાઠિયાવાડી એટલે કે દેશી એક્ઝામ્પલ આપું. તમે અને તમારા પપ્પા હોય તેમાંથી તમે જ વિચારો, હવે તમારા આન્સર આપો પણ રાઈટ, કે તમારામાંથી મૂળભૂત કોણ થશે રેડી. તો કે ભાઈ આપણા પપ્પા સાથે એ અત્યારે આપણા ઉપર આધાર રાખતા નથી, પણ અત્યારે આપણે એના ઉપર આધાર રાખી દીધો, આપણે શું કહેવાશું ભાઈ, સાધિત રાશિ. બીજું ઉદાહરણ લઈ, સાયકલ અને પૈડું, તો પૈડું શું થશે ભાઈ, મૂળભૂત છે રાઈટ. ને સાયકલ શું થશે, સાધિત. કેમ, તો ભાઈ સાયકલ ચલાવવી હોય તો તમારે પૈડાની જરૂર પડે, તમારે પૈડાને ચલાવવું હશે ભાઈ, તો તમે એમ ચલાવી શકશો, સાયકલની જરૂર પડશે નહીં. તો પૈડું શું થશે ભાઈ, મૂળભૂત રાશિ, અને સાયકલ શું થશે, સાધિત. આમે તમને ખાલી સમજવા માટે ઉદાહરણ આપ્યા છે બરાબર છે, બાકી તમારે એક્ઝામની અંદર તો આ જ ઉદાહરણો લખવાના છે. તો આને શું કહેશું ભાઈ, સાધિત. તો યાદ રાખજો આ સાત સિવાયની બાકીની જેટલી રાશિ છે બધી શું કહેવાશે ભાઈ, સાધિત. અને ત્રીજા નંબરે આવશે પૂરક રાશિ બરાબર છે. પૂરક અથવા તો તમે એને કહી શકો છો પૂરક એકમો અને પૂરક રાશિ બરાબર છે. પૂરક કોને કહેવાય ભાઈ, આ બે સિવાયના જે છે એને પૂરક કહેશું. જેમ કે તમે કેમ પરીક્ષાની અંદર મુખ્ય જે તમે ઓલી જે સપ્લી ભરશો, પછી જે તમે એક્સ્ટ્રા માંગશો, તો તમે એને શું કહેશો ભાઈ, પૂરક. આ બે સિવાયની એક્સ્ટ્રા એને આપણે શું કહેશું ભાઈ, પૂરક. તો યાદ રાખજો પૂરક છે બરાબર, એ ટોટલ બે આવશે રેડી. આપણે એની વાત કરી, પૂરક છે એ ટોટલ શું આવશે ભાઈ, બે આવશે. એક આવશે સમતલ કોણ, એક આવશે સમતલ કોણ, અને બીજું આવશે હન કોણ રેડી. તો આનો સમાવેશ આપણે લોકો નહીં મૂળભૂતમાં કરશું, નહીં સાધિતમાં કરશું, એટલા માટે આપણે એનું નામ આપ્યું પૂરક રાશિ બરાબર. તો સમતલ કોણ કોને કહેવાય ભાઈ, કોઈ પણ એક વર્તુળ હોય રેડી, આ એની શું થશે, ચાપ થશે. જોવો જોઈ તમે દસમાં ભણીને જઈ જો, આનું શું થઈ ગયું, કેન્દ્ર. તો આ જે તમને ચાપ દેખાય છે આટલી ચાપ બરાબર છે, જે આપણે નામ આપી લખી નાખી ચાપ, અને આ શું થશે ભાઈ, ત્રિજ્યા એટલે કે રેડિયસ રેડી. તો હવે આના ઉપરથી તમે શું બનાવશો ભાઈ, સમતલ કોણનો સૂત્ર, એનો સિમ્બોલ થશે ભાઈ થીટા. તો શું થશે, ચાપ ના છેદમાં ત્રિજ્યા, જે તમે લોકો દસમામાં પગલા જોઈને આવ્યા છો બરાબર છે. શું થશે, ચાપ ના છેદમાં ત્રિજ્યા, અને આ જે ચાપ વડે જે ખૂણો બનશે ભાઈ, એને આપણે શું કહેશું, સમતલ કોણ. તો ચલો આની વ્યાખ્યા શું થશે, કયો થઈ, કે કોઈ પણ વર્તુળ હોય રાઈટ, એની કોઈ પણ એક નાનકડી ચાપ પડે, નાનકડી ચાપ પડે, કેન્દ્ર પાસે જેટલો ખૂણો બનશે એને શું કહેશું આપણે ભાઈ, સમતલ કોણ. એનું સૂત્ર શું થશે, ચાપના છેદમાં ત્રિજ્યા. આ સૂત્ર યાદ રાખજો, તમને બારમા ધોરણ સુધી ખાસ કામ આવશે. અને
તમને આનો એકમ પૂછવામાં આવે ભાઈ તો આનો એકમ થશે રેડિયન અને એનો સિમ્બોલ એટલે કે તમે બતાવશો કઈ છે ભાઈ આર એ ડી રેડિયન બરાબર છે સામેની બાજુ ખાસ ધ્યાન રાખજો ઘનકોણ અહીંયા તમે લોકો વર્તુળ લેશો અહીંયા ધ્યાન રાખજો તમે લોકો જે આખું થ્રી ડી માં વિચારવું પડશે બરાબર છે અહીંયા આપણે ટુ ડી માં વિચારશું વર્તુળ અને અહીંયા તમારે શું લેવું પડશે આખે આખો બોલ છે કોઈ પણ અથવા તો ઘન વસ્તુ છે પૃથ્વી છે બરાબર છે તો ગોળાની વાત છે એવું હોય તો તમે ભૂલાઈ ના જાય એના માટે હું તમને લખી જ આપું છું અહીંયા આપણે વર્તુળની વાત કરી હતી અહીંયા આપણે શેની વાત કરી હતી ભાઈ ગોળાની બરાબર છે તો આ કઈ રીતે સમજાય તમને કહું ઘન કોણ અહીંયા પણ કેન્દ્રની વાત આવશે ભાઈ પણ આમાં કઈ રીતે યાદ રાખશો ધ્યાન આપજો ભાઈ આની અંદર તમારે ઘન આખો ગોળો વિચારવાનો છે બરાબર અને એના વડે જે શું થશે ભાઈ આખો ખૂણો રચાશે બરાબર છે આટલા ભાગ વડે જોવો જોઈએ આ ખૂણાને આપણે સિમ્બોલ આપશું ઓમેગા બરાબર છે ઓમેગા એને શું કહેવાય ઘન કોણ બરાબર અને આ જે ક્ષેત્રફળ છે એને તમે કહેશો ડેલ્ટા એ ધ્યાન આપજો ભાઈ અહીંયા ચાપ બને છે અહીંયા ક્ષેત્રફળ બને છે બીજી વાત ચાપ છે એક પરિમાણ કહેવાય ક્ષેત્રફળ છે બે પરિમાણ કહેવાય બરાબર છે આનું સૂત્ર શું થશે ઓમેગા બરાબર ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર ફરીથી રિપીટ કરું છું ક્ષેત્રફળ એટલે કે એરિયા ના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર હવે મને ખ્યાલ છે ભાઈ કે તમને આ વસ્તુ થોડીક ઓછી મગજમાં બેઠી છે હું તમને સૌથી દુનિયાનું બેસ્ટ એક્ઝામ્પલ આપું છું ઇમેજિન કરવા માટે ઘન કોણ કેમ હોય હવે આપણે ગોખવાનું નથી સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરી તો તરબૂજ તરબૂજ છે સેમ આવે તમે જ કહો છો વર્તુળમાં આવશે કે ગોળામાં આવશે તો ભાઈ ગોળામાં આવશે બરાબર છે હવે એ તરબૂજની અંદર જોજો આપણે બહાર ખાવા જઈએ રાઈટ તો એ જોજો તમને એક આ રીતે પેલા એક કટકો છે આમ કાપી અને તમને શું કહેશે બારે કાઢી અને ચખાડશે તો હવે તમે ઇમેજિન કરો છો એ કટકો છે એકદમ દેખાવામાં આવો જોઈએ કે નહીં ઉપરથી કટકો કાઢી અને તમને આપી દે બરાબર છે તો એ જે આખો કટકો છે આ રીતે રાઈટ એ શું કરે છે એના કેન્દ્ર સાથે ખૂણો બનાવે એ ખૂણાને શું કહેવાય ઘન કોણ તો આ રીતે યાદ રાખશો તો તમને ઇઝી પડશે બરાબર છે તો આ થઈ ગઈ આપણે પૂરક એકમો અને પૂરક રાશિની વાત અને હવે આપણે વાત કરી છેલ્લી સદિશ રાશિ બરાબર છે અને અદિશ રાશિની બરાબર આમાં હું તમને ડો કરી આપું છું કઈ રીતે યાદ રાખો ભાઈ ધ્યાન આપજો મૂલ્ય અને દિશા ભાઈ આના વિશે તમે બેઝિક તો બધું ભણીને આવ્યા છો તો આપણે ફટાફટ રિપીટ કરી લઈ કે ભાઈ સદિશ રાશિ કોને કહેવાય સદિશ કે જેને મૂલ્યની જરૂર તો પડે તો સાથે સાથે દિશાની જરૂર પણ પડે અને અદિશ કે ભાઈ જેને મૂલ્યની જરૂર તો પડશે પણ દિશાની જરૂર નહીં પડે તો ઘણા સ્ટુડન્ટને શું નાખે છે ભાઈ મિસ કરી નાખે છે તો આપણે એની એક જોરદાર શોર્ટકટ બનાવી જોઈ લેજો કે ભાઈ સદિશ હોય કે અદિશ હોય બેને મૂલ્યની જરૂર તો પડે બરાબર છે મૂલ્ય વગર કાંઈ નથી હવે તમારી એક સાથે બે રાખે છે તો ફ્રીમાં તમને આવડી જશે જોવો જોઈએ સદિશ કોને કહેવાય ભાઈ તો જેને મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે અદિશ કોને કહેવાય તો ભાઈ જેને મૂલ્યની જરૂર પડે પણ દિશાની જરૂર ન પડે એને શું કહેવાય અદિશ રાશિ બરાબર છે અદિશમાં ઉદાહરણ કયા આવશે ભાઈ સમય છે રેડી તાપમાન છે ઘણા બધા ઉદાહરણ છે આપણે એવા ઉદાહરણ લેવાના છે એકદમ પરફેક્ટ સમજાઈ જાય સમય છે તાપમાન છે ભાઈ તો શું એને દિશાની જરૂર પડશે નહીં પડે એટલે એ બધી શું કહેવાય ભાઈ અદિશ રાશિ બરાબર છે સદિશની અંદર શું આવશે ભાઈ વેગ છે બળ છે બરાબર આ બધી રાશિ શું થશે સદિશ રાશિ કઈ રીતે બળ છે એ તમે દિશાને નહીં બતાવો તો તમે કહી નહીં શકો ધારો કે હું એમ કહું કે મેં 5 મીટરનું બળ લગાડ્યું તો કઈ દિશામાં લગાડ્યું એ તમે નહીં કહી શકો તો શું થશે ભાઈ કે તમે એની દિશા નથી નહીં કહી શકો કેમ હું રાઈટ 5 મીટરનું બળ આ સાઈડ પર લગાવી શકું છું અને આ સાઈડ પણ અને બે બાજુથી હું સેમ બળ લગાડું છું બરાબર તો જે પદાર્થ છે એ દિશા ધારણ થશે એ કેવી અલગ હશે આમથી હું ધક્કો મારીશ તો પદાર્થ આ બાજુ જશે અને જો આમથી ધક્કો મારીશ તો પદાર્થ આ બાજુ જશે તો મારે ચોખ્ખર કરવી પડશે ભાઈ કે મેં 5 મીટર બળ લગાડ્યું તો મેં કઈ દિશામાં લગાડ્યું બરાબર છે સેમ વેગ છે તો વેગ પર શું છે ભાઈ સદિશ રાશિ છે બરાબર ઝડપ હોય ધ્યાન જો તો એ શું કહેવાય અદિશ કહેવાય બરાબર છે તો વેગ શું કહેવાય સદિશ રાશિ કે ભાઈ આટલા મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પદાર્થ છે એ આટલા ખૂણા ઉપર આ દિશામાં આગળ જાય છે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લોકોએ બનાવ્યું આપણો એક સ્માર્ટ ચાર્ટ જેની અંદર આપણે જેટલી પ્રકારની રાશિ અને એકમો આ બધાએ આપણે ભણી ગયા બરાબર સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ટેક કેર યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર